विक्रम संवत 2074 नु आ चातुर्मास विलेपारला श्वेतांबर मूर्तिपूजक जैन संघ एंड चेरिटीज ने आंगणे अद्भुत रीते उजवाई रही छे। उपाश्रयना निर्माण ने अनुलक्षी पूज्यपाद आचार्य श्री अशोक सागर सुरीश्वरजी महाराज साहेब, पूज्यपाद आचार्य श्री सागरचंद्र सागरसुरीजी महाराज साहेब, पूज्यपाद आचार्य श्री सौम्यचंद्र सागरसुरीजी महाराज साहेब, पूज्यपाद आचार्य श्री मतीचंद्र सागरसुरीजी महाराज साहेब, गणिवर्य श्री दिव्यशचंद्र सागर महाराज साहेब, गणिवर्य श्री तीर्थचंद्र सागर महाराज साहेब आदि बार ठाणानु ऐतिहासिक चातुर्मास चाली रह्युं छे। आ चातुर्मास ने अंतर्गत पूज्यपाद आगम उद्धारक बहुश्रुत शिरोमणि ध्यानस्थ सर्गस्थ श्री सागरानंद सुरेश्वरजी महाराज साहेबे रचेला जैन गीता परना प्रवचन चालू करी देवाय छे। जैन गीता 8 अध्याय 3 श्लोक અને એનું આ સુક્તિ વચન છે। જેમ જેમ જૈન ગીતાનો સ્વાધ્યાય આપણો વધતો જાય તેમ તેમ અમારા ભીતરની અંદર સાધકતા માટેની હતાશા એટલે પ્રમાદ, સાધક માટેની વિનાશકારું આવંટોળ એટલે અવિનય, સાધક માટે બાજી હારી જવાની ચેષ્ટા એટલે અનુપયોગ, અને આ સાધક જીતેલી તમામ બાજીને સમાપ્ત કરી નાખે એવી કોઈ એક પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા છે આશ્રવ। આશ્રવ અને એટલા જ માટે જૈન ગીતા એ કર્મની સામે યુદ્ધે ચડેલા સાધક માટે એક પ્રાણવાયુ ફૂંકે છે। એવી એવી ઘટનાઓ અને એવા એવા વિચારો આપણામાં પુનર્જીવિત કરે છે કે જેના માધ્યમે સાધક ક્યાંય ઢીલો ન પડે, પોચો ન પડે, હતાશ ન થાય, પડી ન ભાગે। એટલે જેને આત્મસાધના કરવી છે, જેને મોક્ષમાં જવું છે, જેને કર્મના યુદ્ધની સામે જીતવું છે, જેને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્રને અંતરાય આ કર્મોનો ભૂક્કા બોલાવા છે અને આત્મા પ્રદેશને ખોલવો છે એ માનસ માટે આ વાક્યો સંજીવની સમાન છે। યુદ્ધ રામાયણમાં પણ થયું, યુદ્ધ મહાભારતમાં પણ થયું, પરંતુ પરમાત્માએ છેલ્લે એવો શબ્દ વાપર્યો છે એ યુદ્ધથી શું બજ્જિત દંતી તૂટી ટંતી, એ યુદ્ધથી શું કે જે યુદ્ધ જીતીને પણ હારવાનું હોય, જે યુદ્ધ જીતીને પણ હારવાનું હોય, કારણ કે એના રિઝલ્ટની અંદર અમને બહુ બહુ તો સ્થૂલ સામગ્રી મળે અને જે સામગ્રી મળે એ નાશ થવાની હોય। બહુ મોટું યુદ્ધ કરીને પણ અર્જુનો જીતી ગયા, પરંતુ એ જીત તમને કેટલો સમય આનંદ આપે, એ રાજ્ય, એ મહેલ, એ સત્તા, એ શરીર, એ શૌર્ય એ તમારી પાસે કેટલું ટકી શકે, જીતીને પણ છેલ્લે તો હારવાનું જ છે। અને એટલા માટે પરમાત્મા આ યુદ્ધ તરફ ઈશારો કર્યો કે તું એવું યુદ્ધ લડ કે જે યુદ્ધમાં જીતીને જીતી રહેવાતું હોય, ચક્રવર્તી પણ યુદ્ધ જીતીને છેલ્લે તો હારી જ જતો હોય છે, કારણ કે જો એ દીક્ષા ન લે તો નરકમાં જવાનું છે, અને દીક્ષા લીધી તો ચક્રવર્તીનું આટલું બધું યુદ્ધ કર્યું, આટલું બધું કર્યું એનો મતલબ શું હતો? એનો મતલબ એક નિશ્ચિત થઈ ગયો છે કે આ યુદ્ધ લડવાથી કોઈ મતલબ છે જ નહીં, અને એટલે પરમાત્માએ સાધક માટે 9 યુદ્ધ બતાવ્યું। અમે હકીકતમાં 13 કાઠિયા છે આપણા, કેટલા છે? 13 કાઠિયા છે। આ બધા યોગો અમને પરાસ્ત કરે છે, તૈયાર થઈ ગયેલો શ્રમણ, તૈયાર થઈ ગયેલા સાધ્વી, તૈયાર થઈ ગયેલા અંદરના એવા જબરદસ્ત સાધકો, પરંતુ આવી આવી ઘટનાઓથી ક્યાં પ્રમાદ, ક્યાં આળસ, ક્યાં અવિનય, ક્યાં બહુમાન, ક્યાં આશક્તિ, આવા બધાના માધ્યમે એ તૂટી જતા હોય છે, અને એ ક્યાંય તૂટે નહીં, એ ક્યાંય પડે નહીં। એટલા માટેના આ વાક્યો છે, બહુ સુંદર મજાનું આજનું વાક્ય છે, ચારિત્રમ હિ તદેવ યત પરિહરેત દુષ્ટ ક્રિયા સર્વથા।
ચારિત્ર શું કરે છે? તમને પોઝિટિવ એનર્જીમાં તો લઈ જાય છે, તમને પોઝિટિવ તો બનાવે છે, એટલે કે તમને પ્રસન્ન તો રાખે છે, પરંતુ પ્રસન્ન રાખવાની સાથે શું કરે છે? જેટલી પણ વિશ્વમાં નેગેટિવિટી છે, વિશ્વમાં જેટલી દુષ્ પ્રવૃત્તિઓ છે, એનાથી તમારું પ્રોટેક્ટ કરે છે. ચારિત્રના બે ગુણ છે. પહેલો ગુણ એ છે કે તમને પોઝિટિવ એનર્જીથી ભરી દે. તમે ચારિત્રમાં આવો, તમે મર્યાદામાં આવો, તમે વ્રતમાં આવો, એટલે એના માત્રથી તમે પોઝિટિવ એનર્જીથી ભરાઈ જતા હોય છે. કેવી રીતના? કેવી રીતના? તમે સામે લઈ લીધો અને અહીંયા મોબાઈલ વાગે છે, હવે તમે ઉઠાવો ને? નહીં ઉઠાવો. તમે શું કરશો? શું કરશો? સામાયિક લીધા પહેલા જ બંધ કરી દો. જે સાધક છે શું કરે છે? બે વખત આવું થઈ ગયું તો ત્રીજી વખત શું કરે? સામાયિક લેતા પહેલા મોબાઈલ બંધ કરીને પછી સામાયિક લે કરવા બેઠે બેસે. દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ એની મેળે થઈ જાય છે. એ વાગે એટલે શું થાય? અમારા મનની અંદર સંકલ્પ વિકલ્પો પ્રારંભ થાય. આ કોનો ફોન હશે? કેમ આવ્યો હશે? શું હશે? એમાં પણ 2, 3, 4, 5, 7, 8, 10 વખત એક સાથે 5 મિનિટમાં આવી ગયો તો પણ એવું લાગે કંઈક અર્જન્ટ છે, કંઈક ગરબડ છે, ક્યાંક અર્જન્ટ છે. આ રીતે અમારી માનસિકતા ત્યાં આગળ દોડાય છે. અમે જ્યાં પ્રવૃત્ત કરવા માટે ગયા એ માનસિકતા દોડાય છે. સાધુ ચારિત્રની અંદર આવા નિમિત્તોમાંથી ઓટોમેટિક દૂર નીકળી જાય છે. તમારો જેટલો ઓળખીતા છે એના કરતા ઓળખીતા અમારા વધારે છે. તમને લોકો જેટલા સાચવે છે એના કરતા અમને વધારે સારી રીતે સાચવનારા વધારે છે. બરાબર કે ખોટી વાત કે સાચી વાત? સાચી વાત. પાર્લામાં આવીએ તો અમારે વિચાર ના કરવો પડે, ભાઈ જમશું ક્યાં, ખાઈશું ક્યાં, ઉતરશું ક્યાં, કદાચ આવું થઈ જશે તો શું થશે, આવું થઈ જશે શું થશે. એક પણ રૂપિયો લીધા વગર આયા પછી પણ આ ચિંતા નથી આવતી, એની પાછળનું કારણ શું? અને આવી કોઈ ચિંતા ન હોય એ માણસ અંદરથી કેટલો પોઝિટિવ હોઈ શકે ખબર છે? આવી કોઈ ચિંતા ન હોય એ માણસ ભીતરમાં પોઝિટિવિટી કેટલી ઊભી થઈ શકે? ચારિત્રની સીધી અસર તમારી ભીતરમાં પોઝિટિવ ગુણ ઊભા થાય છે. અને તમારે કદાચ ઓછું વધતું મળે, જે મળે એની અંદર સંતોષ પેદા થાય છે. ચારિત્ર તમને સંતોષ આપે છે, ચારિત્ર તમને સેટિસ્ફાઈડ કરે છે. તમારા સંજોગોની સાથે એ આનંદની અનુભૂતિ કરે છે, સંજોગોને પચાવે છે, સંજોગોને લઈ લે છે, સંજોગોનો સ્વીકાર કરે છે, અને એ સ્વીકારના કારણે ચારિત્ર ધારણ કરનારો કાયમ પ્રસન્ન હોય છે. કેવો હોય છે? પ્રસન્ન હોય છે. કઈ વાંધો નહીં, વરસાદ આવે છે ગોચી નહીં જવાય, કઈ વાંધો નહીં, પોરસી થઈ જશે, વાંધો નથી, કઈ ખ્યાલ આવે છે? પોરસી વરસાદ આવ્યો, કઈ વાંધો નહીં, શાળ પોરસી થઈ જશે, કઈ વાંધો નથી, ચાલી જશે. કારણ કે ભીતરમાં એટલી તૈયારી છે, ભીતરમાં એટલી તૈયારી છે કે આવું નહીં મળે તો ચાલશે, આવું નહીં મળે તો ચાલશે, આવું નહીં મળે તો ચાલશે. આવું મળે એની અપેક્ષા ઓછી છે, આવું ના મળે તો ચલાવી લેવાની અપેક્ષા વધારે છે. અમે જ્યારે પાત્ર લઈને બહાર નીકળીએ ને તે વખતે આવું મળશે એની અપેક્ષા, એના કરતાં આવું નહીં મળે એની અપેક્ષા, આવું કશું જ અમારી અંદર ન હોય. અમારી અંદર શું હોય? જે મળશે એનાથી પેટ ભરાશે એ વાત નક્કી હોય. મેનું કોઈ નક્કી જ નથી. આ પોઝિટિવ છે. જે માણસ આ પોઝિટિવને સમજે છે એ માણસ ચારિત્રમાં બહુ જલ્દી આવી શકે છે. જે માણસ આ પોઝિટિવિટીને સમજે છે, કેટલો મજાનો આનંદ છે કે જે મળે એમાં સંતોષ મેળવે છે, જેવું મળે એમાં સંતોષ મેળવે છે, જે મળે એમાં આનંદ વ્યક્ત કરે છે, આ સાધુની ચારિત્રની સૌથી મોટી ગુણગરિમા છે. નાના ગામે એવું પૂછ્યું છે કે
આપણી સાથે થોડુંક રહે ને એટલે એની મેળે બધું આવડી જાય. અને એવું કદાચ શીખવું હોય તો ક્યાંક અઠાઈ કરે, ક્યાંક ઉપધાન કરે, ક્યાંક પાંત્રીસું કરે, એની મેળે સમજમાં આવી જતું હોય. પાંત્રીસું કરે ને એને બે દિવસ જ બધું યાદ આવતું હોય. ધીરે ધીરે બે દિવસ ત્રણ દિવસ સુધી હું કે હું જતી રહીશ, મારે પારનું કરું છું, મારે જતું રહું, મારે આમ કરું છું. પણ આમ કરતાં કરતાં ત્રણ ચાર દિવસ થઈ જાય, પાંચ દિવસ થઈ જાય, પછી છે ને એવી કન્ડિશન આવે કે જ્યારે ચાલીસમો દિવસ આવે ને ત્યારે એવું લાગે બસ હવે સાત જ દિવસ રહ્યા, હવે છ દિવસ રહ્યા, હવે પાંચ જ દિવસ રહ્યા, બહુ ગમે છે, આ લાઈફ કેટલી મસ્ત છે. થાય છે કે નહીં એવું? સાધનો વગર પણ જીવાય છે, આવો એક્સપિરિયન્સ માત્ર ને માત્ર સાધુપણામાં થાય છે. સાધનો વગર જીવાય છે. અમને પંડિતજી આવ્યા હતા ઉપાશ્રયમાં આવ્યા અને આઈને બેઠા પછી આમ જ જોયા કરે, આમ જ જોયા કરે, આમ જ જોયા કરે. મેં કીધું પંડિતજી ક્યાં હો રહા હૈ તુમ, અરે ઇતના બડા બિલ્ડિંગ હૈ લેકિન યહાં પર ફેન નહીં રખા હૈ, સમજે? મું તો નહીં, ક્યો નહીં રખા હૈ, હમકો આવશ્યકતા નહીં. હવે આજના જમાનામાં ઝૂંપડપટ્ટીની અંદર પણ પંખો હોય છે, ઝૂંપડપટ્ટીમાં પણ ટીવી હોય છે, ઝૂંપડપટ્ટીમાં પણ ફ્રીજ હોય છે, ઝૂંપડપટ્ટીમાં આટલી તો વ્યવસ્થા પ્રાથમિક વ્યવસ્થા થઈ ગઈ. હવે મનુષ્યની પ્રાથમિક વ્યવસ્થાનું લિસ્ટ બહુ મોટું થઈ ગયું. પહેલાં પ્રાથમિક વ્યવસ્થામાં આવું કશું આવતું જ નહોતું. પ્રાથમિક વ્યવસ્થામાં શું આવતું હતું? રોટી કપડા મકાન, રોટી કપડા ને મકાન, આટલું આવતું હતું. હવે પ્રાથમિક વ્યવસ્થામાં કેટલી બધી વસ્તુ આવી ગઈ ખબર? હવે મોબાઈલ પ્રાથમિક વ્યવસ્થામાં આવી ગયો, બરાબર. પંખો પ્રાથમિક વ્યવસ્થામાં આવી ગયો, એસી પ્રાથમિક વ્યવસ્થામાં આવી ગયો. એ તો તમારા ઘરમાં લગ્ન હોય ને તમે જે લિસ્ટ બનાવો ને વ્યવસ્થા માટે, તારે ખબર પડે કે પ્રાથમિક વ્યવસ્થા કેટલી થઈ ગઈ છે. સાધનો વગર જીવી શકાય છે, સાધનો વગર પ્રસન્ન રહી શકાય છે, સાધનો વગર પણ જીવનને જીવી શકાય છે, આવી એક અનુભૂતિ લેવી પડે છે. અને એવી લેવી હોય ત્યારે ચારિત્રની અંદર સ્થિર થવું પડે છે. ચારિત્ર આ પોઝિટિવિટી આપે છે. કોઈ ન હોય, કશું જ ન હોય, ત્યારે પણ હસી શકાય, ત્યારે પણ ખુશ રહી શકાય, ત્યારે પણ પ્રસન્ન રહી શકાય, એની આખી ટિપ્સ પરમાત્માએ આપી છે ચારિત્રની અંદર. અભાવો તરફ નજર જ નથી જતી, અભાવો તરફ નજર જ ન જાય, આવી સિસ્ટમ એ ચારિત્ર છે. એટલા માટે ચારિત્રના પહેલો ગુણ છે તમારામાં પોઝિટિવિટી ઊભી કરે. તમે આવ્યા તો શું છે, ના આવ્યા તો શું છે, બોલો. તમે વ્યાખ્યાનમાં આવ્યા તો શું અને ના આવ્યા તો શું, મારું મારું શું થાય, મારું શું થાય, બોલો ને. અરે કેવો મજાનો શબ્દ મૂક્યો છે, સાધુને ગોચી વરવા માટે જાય, સાધુ ગોચી વરવા માટે જાય. અને તે વખતે અમને એક શબ્દ આપ્યો છે કે જો ગોચરી મળી જાય, ગોચરી મળી જાય તો તપો તો સંયમ વૃદ્ધિ. કઈ વૃદ્ધિ? સંયમ વૃદ્ધિ. અને ગોચરી ના મળી તો લોસ નો તો ધંધો જ નથી. અહીંયા લોસ તો જવાનો ક્યાં, ધંધો જ નથી. ચારિત્ર શું કરે છે એની વાત કરે છે. ચારિત્ર તમને પ્રોટેક્ટ કરે છે, તમારા આત્માને પ્રોટેક્ટ કરે છે, તમારા આત્માનું રક્ષણ કરે છે. દુષ્ટ નેગેટિવિટીઓથી તમારા આત્માને રક્ષણ કરે છે. તમે વિચલિત થઈ જાઓ, તમારું મન ડામાડોળ થાય, તમારું મન સંકલ્પ વિકલ્પ બની જાય, આ જોઈએ આ જોઈએ આ જેટલી જેટલી પણ અપેક્ષાઓ વધારે એટલા જ તમે દુઃખી છો. જેટલી અપેક્ષાઓ વધારે છે એટલા તમે દુઃખી છો. અટકાઈ કરનારને પાંચમો ઉપવાસ દુઃખી ન હોય, પરંતુ આઠમો ઉપવાસ થી સાંજે દુખી હોય. અને એના કરતા પણ પારણાના દિવસે સવારે જો કોઈ ઉઠ્યું જ ન હોય, કોઈ આવે જ નહીં, અને પારણામાં આઠ વાગ્યાના બદલે અગિયાર વાગ્યાનું પારનું જો કરવામાં આવે તો આ દુખી કેમ થતી હશે, આ તપસ્વી દુખી કેમ થતા હશે? અપેક્ષા.
તમે ત્યાં આગળ ઊભું કરી નાખ્યું. ચારિત્ર સૌથી મોટું કાર્ય આ કરે છે, તમને અપેક્ષાઓમાંથી મુક્ત કરી નાખે છે. ગમે તેવી ફેશન આવે, ગમે તેવા કપડાં આવે, ગમે તેવું ડિઝાઇનર આવે. ગઈ વખત મેં ઉપદાન કર્યા, લગભગ 6 મહિના શીતલ શોરૂમ છે ને ત્યાં આગળ હું રહ્યો, અને ત્યાં જે આર્ટિસ્ટો આવતા હતા ફેશનનો બની ડિઝાઇનો બનાવે, કપડાંની ડિઝાઇનો બનાવે, અને કેવી કેવી મોટી મોટી સેલિબ્રિટી ત્યાં ઘડી કપડાંની ડિઝાઇન બનાવવા આવે. અમને કોઈ દિવસ એવું ના થાય કે આપણે સારા આની પણ ડિઝાઇન બનાવી. આ અપેક્ષા ન જાગે, ખ્યાલ આવે છે? આ કોનો પ્રભાવ? નાનામાં નાના સાધુના ચારિત્રને પણ દેવતાઓ નમસ્કાર એટલા માટે કરી શકે છે કારણ કે નાનામાં નાના સાધુઓની અંદર પણ અપેક્ષાઓનો શૂન્યાવકાશ છે. અપેક્ષાનો શૂન્યાવકાશ છે એટલા માટે મોટામાં મોટો દેવ પણ ત્યાં ગાડી ચૂકી જાય. દેવની પાસે ચારિત્ર નથી, દેવની પાસે દર્શન છે, દેવની પાસે જ્ઞાન છે, પરંતુ દેવની પાસે ચારિત્ર નથી. અને ચારિત્ર ત્રણેય લોકની અંદર કોઈની પણ પાસે હોય તો કોની પાસે છે? માત્ર તમારી પાસે. અને એટલા જ માટે મોક્ષ ક્યાંથી જવાય છે? તમે તપ ન કરો તો પણ મોક્ષમાં જવાય. તમારી પાસે કોઈ જ્ઞાન હોય તો પણ મોક્ષમાં જવાય. માત્ર તમારી પાસે જોઈએ શું? ચારિત્ર. અરે ખાલી દ્રવ્ય ચારિત્ર થી પણ 9 ગ્રહવેક સુધી અભવી જઈ શકે છે. ભાવ ચારિત્ર નો અર્થ પણ નથી, હું માત્ર દ્રવ્ય ચારિત્ર ની વાત કરું છું. શ્રેણિક મહારાજા, જો થોડુંક તત્વજ્ઞાન માં જવું હોય તો શ્રેણિક મહારાજાની પાસે ક્ષાયિક સમ્યક્ત્વ હતું. કયું સમ્યક્ત્વ હતું? ક્ષાયિક સમ્યક્ત્વ હતું, એટલે કે દર્શન ગુણ સંપૂર્ણપણે ખુલી ગયેલો હતો. દર્શન ગુણ એમની પાસે એવો હતો જેવા સિદ્ધ ભગવંતની પાસે છે, એવો ને એવો દર્શન ગુણ શ્રેણિક મહારાજા પાસે હતો. કેવો? જે સિદ્ધ પરમાત્મા જેમની પાસે દર્શન ગુણ છે, અનંત દર્શન, એવો દર્શન ગુણ કોની પાસે હતો? કારણ કે ક્ષાયિક ભાવનું હતું. ક્ષાયિક ભાવ એટલે દર્શન મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને જે આત્માનો ગુણ પ્રગટ થાય, એક પણ એનું આવરણ ન હોય, એક પણ એમાં જીરમ ન હોય, એક પણ એમાં ડાગો ન હોય, આવો દર્શન ગુણ કોની પાસે હતો? શ્રેણિક પાસે. સમ્યક દર્શન ક્ષાયિક ભાવ. અને એની સામે કોઈ સામાન્ય વ્યક્તિ દીક્ષા લે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ દીક્ષા લે કે જેની પાસે સમ્યક્ત્વ છે કે નહીં એ પણ ભજના હોય, સમ્યક્ત્વ હોય પણ ખરું ને ન પણ હોય, અને ભાવ ચારિત્ર નથી, ખાલી દ્રવ્ય ચારિત્ર લીધું છે, તો એ શ્રમણ ઊંચો કે ક્ષાયિક ભાવનું સમ્યક દર્શન ઊંચો? સાચી વાત છે. કારણ કે સિદ્ધ પરમાત્મા જેવો ગુણ એની પાસે છે તો એ સાધુ એને વંદન કરે કે એ આ સાધુને વંદન કરે? સમ્યક દ્રષ્ટિ આત્મા સાધુને વંદન. મેં એમ કીધું કે શું ઊંચું? તમે એવું કીધું દર્શન ક્ષાયિક સમ્યક્ત્વ ઊંચું. હવે ક્ષાયિક સમ્યક્ત્વ વાળા શ્રેણિક મહારાજ અહીંયા છે, અને માત્ર દ્રવ્ય ચારિત્ર લીધેલા એક સાધુ અહીંયા છે, તો સાધુ એને વંદન કરે કે એ સાધુને વંદન કરે? સાધુની પાસે સમ્યક દર્શન છે કે નહીં, ભજના છે, હોય પણ ખરું નહીં પણ હોય, એટલે પાઠ આની ઉપર કેમ? સમ્યક દર્શન જો આત્મા એ ઊંચો છે તો પાઠ એની ઉપર હોવી જોઈએ ને. સમજ્યા? કોની મહત્તા છે? ચારિત્રની મહત્તા છે. સમ્યક દર્શન ભલે ક્ષાયિક છે, પરંતુ અરે ભાઈ તમારી પાસે વિશ્વાસ ગમે તેટલો હોય, પરંતુ ડગલો માડે નાનકડો છોકરો હોય, 3 વર્ષનો, ડગલું ચાલતો હોય અને તમે અહીંયા ઊંઘી રહેલા હોય, અને પેલો માણસ અહીંથી નીચે ને બહાર જતો રહે, તો પ્રભાવનો કોને પહેલા મળે? બોલો જલ્દી. પ્રભાવના તમને વહેલા મળે કે એને મળે? એને વ્યાખ્યાન બરાબર સાંભળ્યું નથી, એને હું બોલે ખબર નથી, પણ ધીરે ધીરે ચાલતો ચાલતો બહાર પહોંચી ગયો, અને બહાર પહોંચીને છે નીચે ઉતરી ગયો, અને તમે અહીંયા મસ્તીથી ઊંઘાઓ છો. પ્રભાવનો કોને પહેલા મળે? અલે દ્રવ્ય ચારિત્ર હોય તો ક્ષાયિક સમ્યક્ત્વ વાળો પણ એને વંદન કરે. કેમ? શું કામનું? એટલે
અરે એ વંદન, એ વંદન સમ્યક્ત્વધારી તમારી પાસે ક્ષય સમ્યક સમ્યક્ત્વ હોય તો એ સમ્યક્ત્વને નિર્મલ કરે, તમારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરે. સમજ્યા તમે? આપ સમજો, આપનો જીવ છે એનું શું કામનું? અરે બહુ કામનું, કહું તમને શું કામનું. એને તો નવગ્રેવક મળે, પરંતુ એના દ્વારા લાખો માણસો ચારિત્રનો મોહનીય કર્મનો ક્ષયોપશમ કરે, સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, આ કેટલો મોટો ફાયદો છે બોલો. અરે એમની વાત જવા દો ને, એમને ફાયદો નહીં, નવગ્રેવક મળ્યા ને. દ્રવ્ય ચારિત્ર શું કામનું? વ્યક્તિગત નથી કહેતો, દ્રવ્ય ચારિત્ર શું કામનું? તો દ્રવ્ય ચારિત્ર પણ આટલું કામ. ઘણી વાર ઘણા માણસો તમારા જેવા બોલે, સાહેબ બહુ ભાવ આવે ને તો દીક્ષા લેવી છે, આવું પડાય, ચોખ્ખું પડાય ને, આવું થાય ને, તેવું થાય ને, તો જ આપણે દીક્ષા લેવી છે. બેસી રે ભાઈ, અલા જેવું પડાય એવું પણ તું દીક્ષા લઈ લે. મિનિમમ પાડે ને મિનિમમ, એના માટે પણ દેવલોક નિશ્ચિત છે. અને મિનિમમ પાડે એના માટે પણ એની અંદર જે પ્રસન્નતા આવે છે ને અદ્ભુત કક્ષાની આવે છે. અરે ખાવા માટે દીક્ષા લીધી હતી, સંપ્રતિના જીવે જમવા માટે, ખાવા માટે, કશું ખાવાનું મળતું ન હતું. અને પેલો શેઠ સાધુને આવું હરાવી રહ્યા છે, અને એ હરાવવું જોઈને એ સાધુની પાછળ પાછળ, તમને આટલું બધું આપ્યું છે મને આપો ને, તમને આટલું બધું આપ્યું છે મને આપો ને, તમને આટલું બધું મળ્યું છે મને થોડુંક આપો ને, મને થોડું આપો ને. અને સાધુએ કીધું હું આપી દઉં, આ મારું નથી, આ મારા ગુરુનું છે, એટલે એને પૂછ્યા વગર ન અપાય. અને એટલા માટે એ છેક ઉપાસના સુધી આવ્યો અને ગુરુ મહારાજ એનું લલાટ જોયું. અને લલાટ જોયા પછી એને કીધું મારે જમવું છે, મારે ખાવું છે, તમને મળ્યું છે મને આપો. અને ગુરુ મેં કીધું એક કામ કર, આ કપડાં પહેરી લે એટલે હું તને આપી દઉં. શું એને ખબર હતી દીક્ષા શું છે? સાધુ દ્રવ્ય સગે ભાવ એ તમે ક્યારે નહીં જોઈ શકો, સમજ્યા તમે? અને દ્રવ્યમાંથી ભાવમાં આવતા કાચી સેકન્ડ લાગશે. કેટલી લાગશે? કાચી સેકન્ડ લાગશે. અને ભાવ દેખાતો હોય એને દ્રવ્યમાં આવતા પણ કાચી સેકન્ડ લાગી શકે છે. પુંડિક ને કંઠિક જુઓ ને, આ ચક્રવર્તી વંદન કરવા માટે જે સામાન્ય કક્ષા છે કેવો અદ્ભુત એનો પ્રભાવ હશે. અને એ ચક્રવર્તી જેવા ચક્રવર્તી વંદન કરવા માટે જાય અને તે વખતે બેઠેલા હોય એના ચારિત્રનો પ્રભાવ કયો? આ ભાવ ચારિત્રમાં રહેલા કાચી સેકન્ડમાં દ્રવ્ય ચરિત્રમાં આવી શકે છે, અને દ્રવ્ય ચરિત્રમાં રહેલો કાચી સેકન્ડના ભાવ ચરિત્રમાં જતો રહી શકે છે. એટલા માટે શ્રાવકો માટે એવું કહેવામાં આવ્યું છે, પરમાત્માનો વેશ જોઈને એને વંદન કરવાનો છે, તમારે ટેસ્ટિંગ પેપર લઈને તમારે નીકળવાનું નથી. હિંમત પડી હવે, ખબર પડી? જ્યાં પણ તમને વ્યસ્ત દેખાય હાથ જોડીને મથાનામી કરી દો. તમારે ગુરુ બનાવવા કે ન બનાવવા, એની પાસે પ્રાયશ્ચિત લેવું કે ન લેવું, તમારે એની પાસેથી વધુ વર્તી વ્યવચ કરવી કે ન કરવી એ સેકન્ડરી છે. પરંતુ હાથ જોડીને મથાનામી કરવાની અંદર તમે દ્રવ્ય છે કે ભાવ છે, સાચો છે કે ખોટો છે, સુગુરુ છે કે કુગુરુ છે, આ ભ્રમણમાં પડવા જેવું નથી. ભાઈ દ્રવ્ય ચારિત્ર મેરું જેટલું મળે ને તો શ્રદ્ધા પેદા થાય, ને તો નહીં થાય. કોને કીધું? દ્રવ્ય શ્રદ્ધા ઊંચી, પરંતુ ચારિત્ર કોના દ્વારા મળ્યું છે? દ્રવ્યનો ભાવ જાય દરેક જગ્યાએ વાગશે. દેરાસર જનારા બધામાં સમ્યક દર્શન છે એવું, પાલિતાના જનારા બધામાં સમ્યક દર્શન છે એવું, તો શું કરવાનું? સમ્યક દર્શન આવે ત્યારે દેરાસર જવાનું? બોલો જલ્દી. અરે હું એવું રાખું કે જે બિલકુલ ભાવથી વ્યાખ્યાન સાંભળ્યું હોય એને પ્રભાવના આપવાની, તો કેટલા જને પ્રભાવના મળે બોલો? જે ભાવ શ્રાવક હોય એને હું વ્યાખ્યાન વાંચું, એને જ હું વ્યાખ્યાન આપું, આવો નિયમ હું કરું. ભાઈ ગમે તેવા શ્રાવકને આપું અને વાતનો બીજો ઉપયોગ કરે અને બીજું મિનિંગ કરે તો અમને પાપ લાગે, એના કરતા જે ભાવ શ્રાવક હોય એને જ હું વ્યાખ્યાન આપું, એવી જો મારો નિયમ લઉં તો મારાથી નિયમ લેવાય ખરો? એ બોલો ને. તો તમારાથી કેવી રીતે આવું થાય કે આવો સાધુ હોય તો જ હું વંદન કરું? આવું ક્યાંથી લાયા? બોલો ને ભાઈ. જ્યાં વ્યસ્ત દેખાય ત્યાં નમન કરો, કારણ કે એ શું છે એ એના ખોળામાં છે. પરંતુ હું ચારિત્રને વંદન કરવાથી મારો ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થશે, થશે ને થશે. નમો લોયે સવ સાહુ. ક્યાંય લોય અને સવ એ શબ્દ નમો અરિહંતણમાં નથી, નમો સિદ્ધાણમાં નથી, નમો આયર્યણમાં નથી, નમો વજ્જાયણમાં નથી, છે? નમો લોયે સવ વજ્જાયણમ આવું છે, નમો લોયે સવ આયર્યણમ આવું છે, નમો લોયે સવ સિદ્ધાણમ છે, નમો લોયે સવ અરિહંતણમ છે. આ પદ એકમાં જ છે ક્યાં?
સાધુ બનાવ્યા. આ ધર્મની શરૂઆત છે, ખાવા માટે આવ્યો છે, મારે જમવાનું જોઈએ છે. અને તે વખતે ગુરુ મહારાજે એના લલાટ ઉપર જોઈ લીધું અને ત્યાર પછી કીધું, કપડાં પહેરી લે, દીક્ષા લઈ લીધું, તમને ખાવાનું આપવું. અને દીક્ષા લઈ લીધી, એને ગુરુ મહારાજે આપી દીધી, એનું મોડું જોયું અને દીક્ષા આપી દીધી. આ ગીતાર્થ હતા ને, હે, કોઈ ખાવા માટે દીક્ષા લે તો અપાય? બોલો ને. અત્યાર તો એવું છે ને, જેટલા શ્રાવકો હોય ને એ બધા જજ બની જાય, બધા જજ હોય. શ્રાવકો કોણ હોય? જજ. અને અમે એક્ઝામ માટે આપવા માટે આવેલા હોય અને આ બધા પરીક્ષકો હોય. હકીકતમાં એવું જોવા મળે. એટલે સાધુએ ક્યારે શું કરવાનું, કેવી રીતના કરવાનું, એના માથે એના ગુરુ બેઠા છે. ભાઈ, તું તો એના ચરણમાં રજની તોલે છે અને તું તારી જાતને બહુ મોટો ન્યાયાધીશ સમજે, જજ સમજે. આવું કેમ કરાય? આવી રીતના થોડું હોય, આવી રીતના થોડું હોય, આવી રીતના થોડું હોય. ભાઈ, અપેક્ષાઓને, સમયને, સ્થિતિને, સંજોગોને સમજે એ શ્રાવક ગીતાર્થ હોઈ શકે. સમજ્યા? કયા દેશ કાળ ભાવે શું થતું હોય? જૈન શાસ્ત્રમાં જેટલા પલટાયા છે ને એ સામાન્ય સાધુએ કર્યા છે કે બુદ્ધિમાન આચાર્યો અને બુદ્ધિમાન પન્યાસોએ કર્યા છે? બુદ્ધિમાન આચાર્યો કોને કર્યા છે? બુદ્ધિમાન કોને કર્યા છે? પલટા જેટલા આયા હોય એટલા કોને કર્યા છે? આચાર્ય ભગવંતોને. હે, બુદ્ધિમાન જ કર્યા છે ને કે નાના સાધુએ કર્યા છે? ગીતાર્થ. હે, ગીતાર્થ. ગીતાર્થ હોય કરેલા છે. એમને દેશકાલને આવું લાગ્યું અને એમને આવું કર્યું અને ઘણાને પૂછીને કર્યું, ઘણાની સંમતિ લઈને કર્યું અને એમ કરીને આગળ વધ્યા છે. અમે ઘરમાં બેઠા બેઠા ટીવી જોતા જોતા સાધુને ડિસ્કસ કરીએ, પંખો ચાલુ ને એસી ચાલુ કરીને, પેલા મહારાજ આમ ને, પેલા મહારાજ આમ ને, પેલા આવું કીધું, પેલા આમ, પેલા આમ, આવું ના ચાલે. આ ડિસ્કસ ક્યાં કરીએ? અમે એસી ચાલુ કરીને ઢીંડો પીલો ને ગાદી પર બેસીને આ ચર્ચાઓ અમે કરીએ. દ્રષ્ટિરાગમાં બંધન એ મોટું મિથ્યાત્વ છે. લખી રાખજો, પાંચમા લખજો નોટમાં, દ્રષ્ટિરાગનું બંધન એ મહામિથ્યાત્વ છે. હું આને માનું છું, મારા સમાનના છે, મારા સગા છે, અથવા એ મારા ઈગોને પોષે છે, એટલા માટે એ મારા ગુરુ, બીજા કોઈ મારા ગુરુ નહીં. આવું જે માણસ માને છે એ મહામિથ્યાત્વમાં જાય છે. ચારિત્ર પ્રસન્નતાનો અર્થ છે. પોઝિટિવિટીથી આગળ વધનારો એ સાધુનો સમાજ છે. પ્રસન્નતાથી ભરેલો હોય એ સાધુ છે. ફેમિલી ગુરુનો અર્થ શું છે? આ ફેમિલી શબ્દ જ હોય. ફેમિલી છોડીને તો અહીંયા આવ્યા છે અને પછી ફેમિલી ગુરુ ક્યાંથી આવ્યા? મારા તારક ગુરુ હોઈ શકે, મારા સમ્યક્ત્વ દાતા ગુરુ હોઈ શકે, મને મોક્ષ માર્ગ દેનાર ગુરુ હોઈ શકે, પણ ફેમિલી ગુરુ ન હોઈ શકે. સમજ પડે છે? હું જે બોલું છું એ સમજ પડી? ખોટા શબ્દોથી ખોટા અર્થમાં જવું ના જોઈએ. અમને ભગવાનનું શાસન સમજાવ્યું, બસ મારા ગુરુ છે. પણ ગુરુ છે એટલે, ગુરુ છે એટલે, એ ગુરુ છે, એ તારક છે, એ મને પ્રભુ સાથે જોડે છે, એ મારા આત્માની ચિંતા કરે છે, તમારા પરિવારની ચિંતા કરે, તમારી બોડીની ચિંતા કરે, તમારા છોકરાની ચિંતા કરે, તમારા ધંધાની ચિંતા કરે, એ તમારા આરોગ્યની ચિંતા કરે, એ ગુરુ નહીં. જે તમારા આત્માની ચિંતા કરે. ભાઈ, કોઈ પણ સદગુરુ મળે એને પ્રણામ કરજે. મને માન્યા પછી તું બીજાનો અપલાપ કરીશ તો એ મને નહીં ગમે, આવું કહે ને એ સદગુરુ. સમજા તમે? આવું કહે ને એ શું કહેવાય? સદગુરુ. જે બીજામાં રહેલા ગુણોને પણ દેખાડે અને આપણને ઉચકે. જો આવું છે, જૈન શાસન ખાલી મારી પાસે છે એવું નહીં સમજીશ, અહીંયા બધી જગ્યાએ જૈન શાસન છે. જો ને કેવો અદ્ભુત આ પરમાત્માનું શાસન છે. આવું જે સમજાવે ને એ સદગુરુ છે. જે પોતાના બાંધીને રાખે એ સદગુરુ નથી. ફેમિલી ગુરુ એનો અર્થ એક છે કે મારે મારા પાપ કર્મનું પ્રાયશ્ચિત લેવાનું હોય તો એ મારા આત્માની ચિંતા કરે છે, એમને ખબર છે, એટલા માટે એમની પાસે પ્રાયશ્ચિત લઉં. મારા આત્માની અંદર ખરાબ અધ્યવસાયો થયા હોય તો એમના ચરણોમાં જઈને એ હું એમને રજૂઆત કરું તો એ મને વધુ ઓળખે છે, મારા આત્માના અધ્યવસાયને વધુ ઓળખે છે અને એ મારા આત્માને સુધારશે. આ તરીકે તારક બુદ્ધિએ ગુરુ હોય, ફેમિલી રીતે ગુરુ ન હોય. તમને એક જોયું તમે, સાહેબ એ તો મારા ફેમિલી ગુરુ છે એટલે અમે અમારા લગ્નની પણ પત્રિકા તો એને આપવા જઈએ. સમજ્યા તમે?
ફેમિલી ગ્રુપ. અમારા જીવનની અંદર ચારિત્રને સમજવા જોઈએ. વર્તમાન કાલમાં ક્યાંક બેસેલા કુરિવાજો કે કુવિચારોની સાથે આપણે ચર્ચા વધારે કરીએ એના કરતાં વધારે ચર્ચા ચારિત્રની કરવા જેવી. ચારિત્રની પ્રસન્નતા કેવી હોય, દ્રવ્ય ચારિત્ર કેટલું મૂલ્યવાન છે, બહુ સારા ચારિત્રની પરિકલ્પના કરીને સંસારમાં બેસી રહું એના કરતાં જેવું મળે એવું ચારિત્રની આરાધના કરવાથી વધારે કલ્યાણ છે. મારા બાપા મારા છે ને 78 વર્ષ સુધી એમને બેહી રહ્યા કે મને સારા ભાવ આવે, આપણે આમ પાડવું છે, આપણે આમ પાડવું છે, આવું પાડવા મળે તો દીક્ષા લેવી છે, એમ કરીને કેટલા વર્ષો સુધી બેસી રહ્યા. મેં કીધું ભાઈ જે મળે છે તો ખાઈ લો, ભૂખ લાગી હોય ને ત્યારે કયું શું છે એ પૂછવા માટે ન હોય, લુખો રોટલો હોય તો પણ ભૂખ લાગી હોય તો સારું લાગે. અને પછી જે દીક્ષા લીધી ને પછી અમને જે આનંદ છે અત્યારે 3 વર્ષ થઈ ગયા. પૂજ્ય ગુરુદેવશ્રીના વડીલ બંધુ છે, અમને દીક્ષા લઈ લીધી એ રહી ગયેલા અને કેટલું બધું કીધું પરંતુ નહીં, મને વારા ભાવ આવે, મને આવા ભાવ આવેલા. ભાઈ તમારું મન તો છે ને મોહનીય કર્મનું એજન્ટ છે, ક્યારે પણ સારા ભાવ આવા ન દે, આવા દે અને કદાચ સારો ભાવ આવ્યો તો ટકવા દે ખરા. જે વ્યાખ્યાનમાં તમને ભાવ હોય છે નીચે ઉતર્યા પછી ભાવ હોય છે, હે અત્યારે કેવા ભાવ હોય છે બોલો ને, કેવા ભાવ અત્યારે કેવા ભાવ હોય છે સારા ને, બસ અત્યારે પછખણ લઈ લેવાનું અઠાઈ. અલા ભાઈ પ્રવચન સાંભળતા સારા ભાવ હોય પછી ન ટકે, અરે બહુ દુષ્કર છે યાર. ધર્મના ભાવો આત્મિક ભાવોને ટકાવી રાખવા, અનાદિકાળના સંસ્કારો, મોહનીય કર્મની ઉછળકૂદ અને નિમિત્તોની પ્રબળતા, એની વચ્ચે તમારા ભાવોને ટકાવી રાખવા એટલે અદ્ભુત કક્ષા છે. એક સાધુ જ્યારે એના દીક્ષા પ્રિયાને 20-25 વર્ષ ક્રોસ કરે ને ત્યારે પૂછો કે તમારા 25 વર્ષના સાયકોલોજી આત્મકથા કહો તમારી. ભૂખ લાગેલી હોય, પાણી મળે નહીં, ઉપાશ્રમમાં જૈન પહોંચાડે ખૂબ ધૂળ હોય, ત્રષ્ટિઓ બધું મુનિમજી ઉપર ફેંકેલું હોય, મુનિમજીને પગાર ઉપર હોય, મુનિમજી માણસ ઉપર હોય અને એની વચ્ચે સાધુ ત્યાં જઈને ઉભા રહીને તે વખતે જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ને ત્યારે આ બેજાને ઠેકાણે કેવી રીતના રાખતા હોય એ જરા પૂછી જુઓ સાધુ. રસિકલાલ હું જુઓ મારી સામે ભયંકર ઊંઘ આવતી હોય, પ્રતિક્રમણ થઈ ગયું હોય અને ભયંકર ઊંઘ આવતી હોય અને ગુરુ મહારાજ કે છલ સ્વાધ્યાય કરવાનો છે અને તે વખતે પણ ચોખા ખાતા ખાતા મેં એવું અનુભવ્યું છે, હું ગાથા બોલતો હોઉં તો ઊંઘતો હોઉં અને ગાથા બોલાતી જતી હોય, પરિણામે આવ્યું કે ઊંઘમાં પણ મને બોલાવે ને તો પણ ગાથા બોલી જવું, પરિણામે આવે. એવી વખતે મનને કેવી રીતના સંકોરાતું હોય છે, તેવી રીતના મનનો વિજય પ્રાપ્ત થતો હોય છે અને એમાંથી જે પ્રસન્નતા પ્રગટે અદ્ભુત છે. સાધુની સહનશક્તિ કેવી, સાધુની સહનશક્તિ કેવી, અદ્ભુત કક્ષાની સહનશક્તિ હોય છે અને આ સહનશક્તિ મનોવિજય દ્વારા જ પ્રાપ્ત થાય છે. મનની ઉપર વિજય પ્રાપ્ત કરે ત્યારે આવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે. દીક્ષા આપી દીધી, જમવાનું આપી દીધું, ગોચરી આપી દીધી, વાપરી લીધું દીક્ષાના દિવસે અને એટલો બધો પેટ ભરીને વાપર્યું, ઘણા બધા દિવસથી ભૂખ્યો હતો અને ખાઈ લીધું અને સાંજ પડી અને આફરો ચડ્યો, તરસ લાગી, આફરો ચડ્યો, પેટમાં દુખવા માંડ્યું, તબિયત બગડી ગઈ અને તે વખતે જોયું મોટા મોટા શ્રેષ્ઠીઓ આવીને ઉભા રહી ગયા. સાહેબને શું થયું, સાહેબને શું થયું, સાહેબને શું થયું અને તે વખતે આ દ્રવ્ય ચરિત્ર કન્વર્ટ થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે? હવે તે વખત શ્રાવકો વિચાર કરે આને તો હવે ખાવા માટે દીક્ષા લીધી છે, એને થોડી સાદા પૂછવા જવાય. બોલો તમે બધા સાધુના વંદન કેટલા જણે કર્યા, જેટલા સાધુ છે અહીંયા કેટલા સાધુ છે બોલો તો ચોમાસુ, એટલે તમે લોકો હું કરવા બોલો છો ખબર છે, તમારા ઉપર આ બધાની ઇજ્જત રહેશે. કેટલા ચોમાસુ છે અહીંયા, કેટલા સાધુ છે, એમાંથી કેટલા સાધુને તમે વંદન કર્યા બોલો ને ભાઈ બોલો. તમારું દ્રવ્ય ચરિત્ર, અરે ભાઈ અમારા દ્રવ્ય ચરિત્રને ભાવ ચરિત્રમાં લઈ જવા માટે પણ તમારી શુશ્રુષા એ કારણભૂત છે, તમારી શુશ્રુષા એ પણ એક કારણભૂત છે, ભાવ ચરિત્રમાં જવા માટે પણ એ કારણભૂત છે. સાધુ અહીંયા પડેલો છે, માદો થયો છે, કેવા વાતાવરણનું વર્ણન છે શાસ્ત્રોમાં,
કે ગોચરનો ટાઈમ થાય ને ત્યારે ઉપાશ્રયમાં શ્રાવકોની વચ્ચે ઝઘડા થાય, સાધુને ક્યાં જવું એ પ્રશ્ન થાય. પેલો કે સાહેબ મારા ઘરે, પેલો કે મારા ઘરે, પેલો કે મારા ઘરે, એના છોકરાઓ આવે એ લેવા માટે આવે અને સાધુને ખેંચમતાની થાય. આ અમારી ગોચરના સમયનું માહોલનું વર્ણન ઉપાશ્રયનું કર્યું છે. ખબર પડે છે આ બધી? ઠાવકા થઈને બેસી ગયા છો, કેટલા કોક દાડો 2-5-25 લાખ રૂપિયા ખર્ચી નાખો એટલે તમે બહુ મોટા થઈ ગયા નથી? સમજી રાખજો, સાધુને નહીં ખરીદી શકાય યાર. જે સાચો સાધુ છે ને એ ક્યારે પણ પૈસાનો કે ભક્તોનો ઓશિયાળો ના હોય. સમજ્યા? ભક્તોનો કે પૈસાનો ઓશિયાળો એ સાધુ ના હોય, એની અંદર ડિપેન્ડ થનારો ના હોય, એની ખુમારીમાં મસ્ત રહેતો હોય. ઠીક છે, આયા તો ધર્મ લાભ, ગયા તો ધર્મ. અને આને મોટા મોટા શ્રેષ્ઠીઓ પૂછે છે, કેમ છો સાહેબ, સાતામાં છો, આ તબિયત બગડી છે, પાણીનું પોતું કરીએ, આ કરીએ, શું કરીએ? અને તે વખતે એને અંદરમાં વિચાર ચાલે છે. કોઈ પણ માણસના વિચારોને કમજોર નહીં સમજો. કાયા કમજોર હોઈ શકે, વિચાર કમજોર છે એવું નહીં સમજી શકો. વિચારોનું ટેસ્ટિંગ આપણે નથી કરી શકતા. ભયંકર તાવમાં પડ્યો પડ્યો પણ ત્યાં ગાડી નિર્જરા કરતો હોય એવું સંભવિત છે, સંભવિત છે. 100 અગસ્ટનો કૌશક કરનારો માણસ અને પેલા ખાડામાં પડેલો, ખૂણામાં પડીને સૂતો છે અને છતાં પણ એ નિજરા ત્યાં કરી રહ્યો છે એવું બની શકે? સમજ્યા? વિચારો અદભુત કક્ષાનો હોઈ શકે છે. અને એટલા માટે પરમાત્માએ કીધું છે, તારા વિચારોનું સંસ્કરણ કરે છે ચારિત્ર. કોણ કરે છે? ચારિત્ર. દીક્ષા લે. ગઈકાલ સાંજ સુધી આઈસ્ક્રીમ ખાનારો માણસ, પિક્ચર જોનારો માણસ, કોલ્ડ ડ્રિંક્સ પીનારો માણસ, હે, ગુટકા ખાનારો માણસ, તમાકુ ખાનારો માણસ બીજા દિવસે આ બધું છોડી દે અને મસ્તીથી જીવતો હોય એવું કેવી રીતના બની શકે? બોલો તો. વિચારોનું પરિવર્તન છે, વિચારોનું પરિવર્તન છે. બહુ મોટો આ ત્યાગ છે. એના દ્રવ્ય ત્યાગ ઉપર ત્યાં ના જોવાય, એના ભાવ ત્યાગ ઉપર જોવાય. સલા મનથી આપ કેવી રીતના તૈયાર થયો? એક રાજા જ્યારે દીક્ષા લે ને તે વખતે રાજાને જીવવાની સિસ્ટમ પણ અમારે ત્યાં અલગ પ્રકારની બતાવેલી છે. શેઠ અને નોકર બે દીક્ષા લે ત્યારે કોને મોટો કરાય, કોનો નાનો કરાય, આના કલ્પ આચારો અમારે ત્યાં કલ્પસૂત્રમાં નિશ્ચિત કરવામાં આવેલા છે. એની પાછળનું કારણ એની સાયકોલોજી પણ છે. અને આ શ્રેષ્ઠીઓ આવું મને પૂછે છે, અંદર એવો ભાવ થવા માંડ્યો, શું છે મારી પાસે? હું પહેલાં કપડાં પહેરતો હતો એના બદલે આ કપડાં પહેર્યા, કાંઈ જ નથી મારી પાસે, અને છતાં પણ આ શ્રેષ્ઠીઓ આવી સેવા કરે, આ કપડાંની આટલી ઇજ્જત, આ કપડાંની આટલું બધું મૂલ્ય છે, આ કપડાંથી આટલું બધું હોઈ શકે, આ શ્રેષ્ઠીઓ પગમાં લાગે આવું બને? આ વિચારો ક્યાં લઈ ગયા ખબર છે? જે ગુરુએ કામ ન કરી શક્યા ને એ કામ શ્રેષ્ઠીઓએ ખાલી સાતા પૂછ્યું ને એમાં થઈ ગયું. ખબર પડે છે? શ્રેષ્ઠીઓએ સાતા પૂછ્યું એમાં આવું કામ થઈ ગયું. અને પેલો મનમાં વિચાર કરે છે, આ શું આ વેશ કહેવાય, આ વેશ કેવો કહેવાય, એમ કરતા કરતા વિચાર કરતા 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 ત્યાં આયુષ્ય પૂર્ણ થયું, મરી ગયો. શેના માટે દીક્ષા લીધી હતી? કાલ ધર્મ પામ્યા અને દેવલોકમાં ગયા, અને દેવલોકમાંથી રાજાને ત્યાં રાજકુમાર થયા છે. અને મોટા થયા પછી એ થોડુંક જોઈ રહ્યા છે રાજ જરૂખામાં ઉભા ઉભા, તે વખતે જોઈ રહ્યા બધા જાવ આવ કરે છે, એમાં એ જ સાધુ ભગવંતોનું ટોળું ત્યાંથી વિહાર કરી રહ્યું હતું. સાધુ ભગવંતો અને એ સાધુ ભગવંતોના ટોળાને જોયા અને તે વખતે જો આવું તો મેં ક્યાંક જોયું છે, આવું તો મેં ક્યાંક જોયું છે, આવું તો મેં ક્યાંક જોયું છે, અને ફટાક કરતું એને શું થયું? જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું. અને ત્યારે એને ખબર પડી ગઈ, ઓહો હો, આ દ્રવ્ય વિશ્વની કેટલી કિંમત છે, કેટલી કિંમત છે. નાનકડી ક્રિયા પણ તમને અસર કેવી કરી છે? સંભળી મરી રહેલી હતી અને ત્યારે નૌકાર સંભળાયો. જિંદગીમાં સંભળીને નવડી નૌકાની સાથે લેવા દેવા શું, છતાં પણ કેવી ચોંટથી તમે સ્વીકારાઈ ગયું છે એ મહત્વનું છે. અમે પણ ઘણું બધું જોઈએ છીએ પણ બધું અમારા મનમાં નથી જતું. અહીંથી ઉપાશ્રય જવું, ઉપાશ્રય થઈ આવું, એમાં વચ્ચે હું કેટલું જોતો હોઉં, કેટલું જોતો હોઉં, પણ બધું અંદર ક્લિક થાય, બધું ક્લિક ન થાય. હજારો લાખો માણસો જોતો હોય બધા ક્લિક ન થાય, પરંતુ કોકને જોતા એવા ક્લિક થઈ જાય, કોઈ ઘટના એવી ક્લિક થઈ જાય કે જેની અસર અંદર ઉતરી જતી હોય.
આના ભાવોની તીક્ષ્ણતા જોરદાર હતી. સ્વવેશનો પ્રભાવ છે. મેં આ વેશ જોયો અને જ્યાંથી સ્વામી જ્ઞાન થયું અને ખબર પડી મેં આવો વેશ પહેર્યો હતો, આ શ્રેષ્ઠીઓ મને આવું કરતા હતા, અને પરિણામે આવું સાધુ ભગવંતોની પાસે ગયો અને ત્યાર પછી એનું જીવન બદલાયું. કેટલા દેરાસર બનાવે? 1,25,000 દેરાસર અને 1,25,000,000 પ્રતિમા બનાવી. કોને? સંપ્રતિ મહારાજ. એક ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, ત્યાંથી લઈને છેક હિન્દુસ્તાન અને છેક ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી એની પ્રતિમાઓ આપણને પ્રાપ્ત થાય છે. કોનો પ્રભાવ હતો? આ દ્રવ્ય ચારિત્રનો. અને અહીંયા એ વાત કરી છે, તમને પોઝિટિવ અસરમાં લઈ જાય, અત્યંત પોઝિટિવ બનાવી નાખે, આવી તાકાત ચારિત્રમાં છે. ડાયાબિટીસ થઈ ગઈ છે, મીઠાઈ ખાવાની નથી, પરંતુ તમે પચખાણ લઈ લો ને, હે, હવે ગળપણના ત્યાગ પચખાણ લઈ લો ને, તો તમે સ્વસ્થ વધારે રહેશો. અને પચખાણ નહીં લીધું હોય અને કદાચ ડાયાબિટીસ છે અને સામે મીઠાઈ આવી ગઈ, એટલે તમારી અંદર દ્વિધા ચાલુ થઈ જાય, નેગેટિવિટી ઊભી થઈ જાય. શું કરું? આટલું તો ખાઈએ તો વાંધો નહીં, થોડુંક ઇન્સ્યુલિન 2 ટપકા વધારે લઈ લઈશું, એકાદ ગોળી વધારે લઈશું, પણ એકાદ અડધા પેડામાં વાંધો નહીં. એને સારું લાગે એનો વ્યવહાર સાચવાય, એના માટે ખાયેલા. ભાઈ, કોઈનો વ્યવહાર સાચવવાનો હોય તારે તારી જીભનો વ્યવહાર સાચવવાનો હોય. અને એટલા માટે કીધું છે, ભાવ પૂરેપૂરા ન હોય તો પણ પચખાન તો લઈ જ લેવાના. સમજ્યા તમે? બહુ ભાવની પ્રતીક્ષા નહીં કરતા કે મને આવો ભાવ થાય ત્યારે હું દીક્ષા લઉં, આવો ભાવ થાય ત્યારે દીક્ષા લઉં. અરે ભાઈ, દીક્ષા લે, ભાવની જવાબદારી અમારી. સમજ્યા તમે? તમે કરવા માંડો એકવાર. ઘણા માણસો ડરે, હા ડરે, મારાથી અઠ્ઠાઈ ન થાય. રમે, સ્ટાર્ટ તો કર ભાઈ, એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કરતો ખરી, અને પછી તો કહું 4 ઉપવાસ થઈ જાય અને પછી અમારે કોઈને કહેવું ન પડે, પછી એને કંઈ બહારનું કરે, ના ના ના, હવે થોડું બહારનું થાય, પેલા 4 પાણીમાં જાય ને એવું ન, એ સહન ન થાય. અમે 5 થઈ ગયા હોય પછી એને કહીએ તું બહારનું કર, તો કરે? પછી તમે એવું કોને, અને 7મા ઉપવાસ એવું કહીએ કે હવે આજે બહારનું કરી દે ને, તો હે, હું પડ્યા પડ્યા કરીશ, મરતા મરતા કરીશ, પરંતુ આ મનની મક્કમતા ક્યાંથી આવી ગઈ? પછખાણ લીધું છે, પછી એને એવું થઈ જાય હવે તો ગમે તે થાય, મારે પૂરું કરવું જ છે. દીક્ષા લીધા પછી એનું વાતાવરણ છે ને તમારે ભાવમાં લઈ જાય. ગુરુનું સાનિધ્ય, ગુરુકુલ વાસ, એ તમને ક્યાંક લઈ જાય, એ સ્વાધ્યાય તમને ક્યાંક લઈ જાય, અમારી રોજિંદી ક્રિયાઓ એ તમને ક્યાંક પહોંચાડે. અને આપણો વર્ષ દીક્ષાનો 2-5 વર્ષનો પર્યાય હોય અને એની સામે 50-60-70 વર્ષના પર્યાય વાળા સાધુ બેઠેલા હોય, એની ઉર્જા પણ કામ કરતી હોય છે. ખ્યાલ આવે છે? એક અમારા બલભદ્ર સાગરજી મહારાજ હતા, ચિત્રભાનુ છે ને, ચિત્રભાનુ એના ગુરુભાઈ હતા, એમની સાથે રહેતા હતા. આ 2 જણ હતા અને ચિત્રભાનુ ગયા પ્લેનમાં અને એ દીક્ષામાં રહી ગયા. પછી અમારા ગચ્છાધિપતિ હેમસાગર સુરી માની પાસે રહ્યા, 108 ઉપવાસ કરેલા. એ વખતે એક ઘટના એવી ઘટી ગયેલી કે એક સાધુ, એનું મન વ્યાકુલ થઈ ગયું અને ગચ્છાધિપતિને એને કીધું, સાહેબ શું કરું? એક કામ કર, આ બલભદ્ર સાગર છે ને, તપસ્વી છે, તું એક કામ કર, 1 અઠવાડિયું એમની સેવા કર, કઈ વાંધો નહીં, મને સેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પછી મને છૂટ ને, પછી હું દીક્ષા બાળી દઈશ. હા, પછી છૂટ, જા અઠવાડિયું સેવા કર. 1 અઠવાડિયા સુધી બલભદ્ર સાગરજી મહારાજ સાહેબની એ સેવા કરવા ગયા. સવાર પડે એમની સાથે પ્રતિક્રમણ કરે, એમના સંથારાનું પલ્લન કરે, એમના વસ્ત્રોનું પલ્લન કરે અને ત્યાર પછી એ જાપ કરે ત્યારે બાજુમાં બેસી રહે. આમ કરતાં 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 3 દિવસ થયા, 4 દિવસ થયા અને એના મગજના તંતુમાં પરિવર્તન આવવા માંડ્યું. સાલું આ શું છે? 108 ઉપવાસ કરેલા સાધુ, આટલી બધી અપ્રમત્તતા, સવારના નિયમિત ઉઠી જવાનું, પલ્લન કરવાનું, આવી રીતના જાપ કરવાનું, આ બધું કરવાનું, અને એ ઊભા થઈને તપસ્વીઓની બીજા નાના સાધુ વાપરતા હોય, એ લોકોને ગોચરી લેવા જાય, એ લોકોને વપરાવા જાય, ગચ્છાધિપતિને પાણી આપવા જાય, આ બધું કરે છે, કેવું છે? 5મા દિવસે એને બલભદ્ર સાગરજી મહારાજને પૂછ્યું, તમે આવું બધું કેમ કરી રહ્યા છો? આવું બધું તમને કેવી રીતના થઈ શકે છે? અને તે વખતે બલભદ્ર સાગરજી મહારાજે કીધું, જો ભાઈ, મને ભગવાન ઉપર બહુ વિશ્વાસ છે,
અને એટલે ભગવાને જે કીધું ને, મારી પાસે જ્ઞાન નથી પણ ભગવાને જે કીધું ને એ કરવા માટે હું તત્પર છું, મેં મારા મને નક્કી કર્યું છે, ભગવાને કીધું એમ કરવાનું, પછી જે થાય ભગવાનના માટે. એ દિવસથી મને જે એ સાધુને જે કરંટ લાગ્યો છે, જે કરંટ લાગ્યો છે, એટલો સુંદર નિરતિચાર પાલન કર્યું છે. એ પણ કાલ કરી ગયા. બલભદ્ર સાગરજી પણ કાલ ધર્મ પામ્યા, પેલા મુનિવર પણ કાલ ધર્મ પામ્યા, પરંતુ એની પાસે એ સાધુએ 100 ઓળી પૂરી કરી. કેટલી? 100 ઓળી પૂરી કરી અને આવા અદભુત કક્ષાના ચારિત્રનું પરિપાલન કર્યું. એમની ઓળી મેં જોઈ છે, કેવી રીતના ઓળી કરે. આ બધા ચારિત્રનો પ્રભાવ છે ને, ઓરાનો પણ એક પ્રભાવ છે, ગુરુના સાનિધ્યના ઓરાનો પણ એક પ્રભાવ છે. એને શબ્દોની જરૂર નથી હોતી, એવા એન્વાયરમેન્ટમાં આવ્યા પછી તો મને ભાવ થયા વગર રહેતા નથી હોતી. આ બહુ સુંદર વાત છે. ચારિત્રમ હિ તદેવ યત પરિહરેત. પછી દુષ્ટા ક્રિયા સર્વદા. તમારી પાસે આવનારી તમામ નેગેટિવિટીઓને દૂર કરે એનું નામ ચારિત્ર છે. હે ઘને અને ઉપાદે એની લાઈટ કરે, ક્લિક કરે. કોઈ પણ નિમિત્ત આયા, એ નિમિત્ત કેવું છે, હે છે, જ્ઞે છે, ઉપાદે છે, તરત જ એને ખબર પડી જાય અને એ પ્રમાણે એની સાથેનો વર્તાવ કરે. આવા અદ્ભુત કક્ષાના ચારિત્રને આજે વંદન કરવાની વાત છે. જે માણસ આવા ચારિત્રને સમજે છે, જે માણસ આવા પોઝિટિવ ચારિત્રને અનુભવે છે, જે માણસો આવા પોઝિટિવ ચારિત્ર પ્રત્યે આગળ વધે છે, એણે સાધુના દર્શનથી જ એનું પુણ્ય વધી જાય છે. સાધુનામ દર્શનમ પુણ્યમ ક્યાં મળે? બહુ નસીબદાર છો હા તમે લોકો, રિયલમાં કહું છું. અમે અને તમે બધા નસીબદાર છીએ કે આપણને આવી જગ્યામાં સાધુઓના દર્શન કરવા મળે છે. થોડાક અહીંથી ખાલી 50-60 કિલોમીટર દૂર આ પનવેલ, પેન, શ્રીવર્ધન, અલીબાગ આ બધી જગ્યા હું ગયો છું. 40 વર્ષે સાધુના દર્શન થયા, 40 વર્ષે, 30-30 વર્ષે. અરે કેવી એવી જગ્યા અમે ગયા છીએ જ્યાં જિંદગીમાં પહેલી વાર જૈન સાધુ આવ્યા છે. પણ એ ગામમાં જે ઉત્સવ હોય, એ લોકોનો જે અહોભાવ હોય, આપણે કેટલા નસીબદાર છીએ સવાર ઉઠીએ અને સાધુના દર્શન કરવા મળે. પરંતુ આપણને કેવું થાય છે, હે કેવું થાય? 4-4 આચાર્ય ભગવંતો, 12-12 સાધુ ભગવંતો ચાતુર્માસ માટે આપણને મળ્યા છે. આપણી અંદર શું ઉગે છે, શું ઉગે છે? હે, હજી 12 નામ આવડે? તમે 2000 નહીં બોલતા યાર, કદાચ તમને આવડતા. બોલો, 12 નામ આવડે? આ સાધુ ભગવંતોના નામ આવડે? કેવા કેવા સાધુ ભગવંતો, કેટલા વર્ષનું દીક્ષા ભરી છે ખબર છે તમને? કેટલા વર્ષ? હે, કેટલા વર્ષોનો દીક્ષા પર્યાય, કેવી કેવી રીતના આ લોકોએ દીક્ષા લીધી હશે, આ લોકોના માતા પિતા હશે કે નહીં હોય, એ લોકોને કંઈ શોખ હશે કે નહીં હોય, એ લોકો એ ભણ્યા હશે નહીં ગણ્યા હશે, બધા ડબ્બાઓ હોય એ દીક્ષા લઈ લે, એમ શું સમજો તમે? આ બધાની આપણા મનમાં શું વેલ્યુ છે? સવારે ઉઠીને સાધુના દર્શન થાય છે અને તે વખત આપણે જ્યારે મને એવું પૂછે ને, સાહેબ તમે કયા સમુદાયના, ત્યારે હું મર્યાદા રાખું, બાકી જો મને છૂટ મળે તો એને બરાબર લઈ લઉં. એટલે ભાઈ અમે તને પૂછે કયું, કયા અમે પૂછે તારું નામ શું, તે વખત અમે એવું ના પૂછે તું કયા ગામનું, કયા છે, તારું ખાનદાન શું છે, કેવું છે, ઓશવાલ છે, પોરવાલ છે, શું છે, ક્ષત્રિય છે, જૈન છે, અજૈન છે, રાત્રિ ભોજન કરે છે, નથી કરતો, આવું કશું પૂછે? હે, તદમૂળ ખાય છે કે નથી ખાતો, છોકરાઓને ધર્મના સંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા, કેટલી કર્તવ્યતામાંથી ચૂકેલા છો બોલો તો, કેટલી કર્તવ્યતામાંથી? ક્યાં છોકરાઓ જોવા જ ક્યાં મળે? પાર્લામાં છોકરાઓ છે તમારે? છે, બોલો ને ભાઈ. આ રવિવારની શિબિર રાખી છે, 12-20-25 છોકરા આવે. અરે આવી રીતના કઈ હોય? કેટલો મોટો આપણો સંઘ છે. ચારિત્ર ધર્મની ઉપેક્ષા નહીં કરાવો, ચારિત્રથી જ આપણા સંસ્કારો ટકશે, ચારિત્રથી જ શ્રદ્ધા આવશે, ચારિત્રથી જ જ્ઞાન આવશે. ચારિત્ર વગર કશું જ નહીં બની શકે, નિશ્ચિત રાખજો. મોક્ષ માર્ગ કદાચ મનુષ્ય જન્મમાં છે, તો મનુષ્ય જન્મની મહત્તા જ્ઞાનને લઈને નથી, મનુષ્ય જન્મની મહત્તા દર્શનને લઈને નથી, મનુષ્ય જન્મની મહત્તા કોને લઈને છે? ચારિત્રને લઈને છે. તમારી કોઈ પણ નેગેટિવિટીને દૂર કરવાની તાકાત આવા ચારિત્રમાં છે. એ ચારિત્રના 70 ગુણોની પૂજા કરીએ, ચારિત્રના જ્યાં જ્યાં અમને જે બી સ્મારક દેખાય એને વંદના કરીએ અને એ ચારિત્રના માધ્યમે અમારા જીવનમાં ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય એવો